सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતા ગ્રંથની અંદર કડવું 28 અને પદ 7 બંનેમાં એક જ વાત કરે છે. સિંધુ સરીખો એક સિંધુ છે, સાગર જેવો એક સાગર છે, સૂર્ય જેવા એક સૂર્ય છે, આકાશ જેવા એક આકાશ છે, એમ ભગવાન જેવા એ એક જ છે, એના જેવો બીજો કોઈ થવાને સમર્થ નથી. આગળ સ્વામી કડવું 29 એમાં લખે છે, જેને દર્શને દુષ્કૃત ટળે જી, જેને દર્શને દુષ્કૃત ટળે જી, જેને સ્પર્શે મહાપાપ પડે જી, જેની કીર્તિ સુનતા કર્મ બળે જી, જેનું નામ લેતા મહાસુખ મળે જી. સ્વામી કે છે, જેના દર્શને દુષ્કૃત ટળે જી, જેના દર્શન કરવાથી કદાચ કોઈથી જે દુષ્કૃત જે ખરાબ કાર્યનું ફળ હોય એ ટળી જાય છે, જેનો સ્પર્શ કરવાથી મહાપાપ પડે જી, એટલે કે મહાપાપ પણ જેનો સ્પર્શ કરવાથી બળી જાય છે, જેની કીર્તિ સુનતા કર્મ બળે જી, જેના યશ સાંભળવાથી જેની કથાઓ સાંભળવાથી પૂર્વના કર્મ બળી જાય છે, અને જેનું નામ લેતા મહાસુખ મળે જી, જેનું નામનો જો જપ કરવામાં આવે તેનાથી મહાસુખ મળે. આવું અહીં સ્વામી કહે છે, મળે સુખ મોટું ગણું જેહને સંબંધે જરૂર, મંગળકારી મૂર્તિ અમંગળ કરે દૂર. જેને સંબંધે કરીને મહા મોટું સુખ મળી જાય, સૌથી મોટું જો જીવનું કોઈ ભાગ્ય હોય તો એ છે કે ભગવાનનો સંબંધ એને થયો. આ લોકની અંદર ઘણા સંબંધો આપણા જન્મો જન્મથી થયા છે, અને હજુ પણ જન્મો જન્મ જો ભગવાન ભજીને જે લોકો નથી ભજતા એ લોકોને હજુ જન્મો જન્મ એવા સંબંધ થવાના છે. જન્મો જન્મથી આ પૃથ્વી પરના તમામ વ્યક્તિઓ સાથે તમામ જીવો સાથે આપણો સંબંધ થયો છે, કારણ કે મહારાજે ગરડા પ્રથમના 21મા વચનમાં એમ કીધું, આ પૃથ્વી ઉપર કઈ સ્ત્રી એવી છે કે જેને એને પોતાની મા બેન અને દીકરી નથી કરી, કયો પુરુષ એવો છે જેને ભાઈ બાપ અને દીકરો નથી કર્યો. મહારાજે તો વચનામૃત પ્રથમના 21મા ત્યાં સુધી કીધું, પૃથ્વી ઉપર જેટલી મીનળીઓ છે, એટલે કે જેટલી બિલાડીઓ છે, જેટલી કૂતરીઓ છે, જેટલી વાનરીઓ છે,
જેટલા વાંદરાઓ છે, કૂતરાઓ છે, ટૂંકમાં જેટલા જીવો છે એ બધાય જીવોને કોઈને કોઈ જન્મમાં આ જીવે પોતાના સંબંધી કર્યા છે. મહારાજ પ્રથમના 21માં આ વાત કરે છે. એક પણ જીવાત્મા આ પૃથ્વી પર એવો નથી કે જેની સાથે આપણો કોઈ જન્મમાં સંબંધ ના થયો હોય. અરે, આપણો દુશ્મન બનીને બેઠેલો વ્યક્તિ હશે એની સાથે પણ કોઈક જન્મમાં આપણો સંબંધ હતો, અને એ સંબંધમાં ક્યાંક વઢવેડ થઈ હશે, એ સંબંધમાં કંઈક લેનદેનનો પ્રોબ્લેમ થયો હશે, એનું વેર લેતો લેતો એ આ જન્મે આવ્યો હોય. એટલે ઘણાને તમે જોજો કે સહજ જ વેર હોય કેટલાક, અરે એને કાંઈ ઓલાય એનું કશું બગાડ્યું ના હોય, એ બેને કોઈ આમ બહુ લેવા દેવાય ના હોય, પણ બસ એ બે એકાબીજાને જોવે ને એટલે એને કંઈક અંદરથી ખોટો સંકલ્પ ઊભો થાય. આ ભગવાનનો ભગત જોવે તો એને ખબર પડે કે મને આ વ્યક્તિને જો કશું છે જ નહીં, મારે એને નથી લેનદેન, નથી લેવા દેવા, મારે નથી એને રૂપિયા દેવાના, નથી લેવાના, નથી જમીન દેવાની, નથી લેવાની, નથી કોઈ પ્રકારનો મારે એને આર્થિક વ્યવહાર, કશું છે જ નહીં, બસ હામાં મળે અને છૂટા પડે, આટલું જ છે. છતાં પણ મને એને જોવાથી હૃદયમાં કોઈ ખરાબ સંકલ્પ કેમ ઉત્પન્ન થાય છે એ ભગવાનનો ભક્ત વિચારી શકે, જગતનો જીવ ના વિચારી શકે. ભગવાનનો ભગત વિચારે એટલે એને એમ લાગે કે કદાચ કોઈ જન્મમાં અમારે બેને કોઈ એવો સંબંધ હશે અને એની અંદર ક્યાંક તિરાડ પડી હશે, એનો જે રાગ હજુ કારણ શરીરમાં રહી ગયો હશે, એના કારણે એ જીવ જ્યારે મળે ત્યારે એક ભગવાને એક આપણી માટે બહુ સારી રચના કરી છે કે ભગવાન આપણને પૂર્વની સ્મૃતિ રહેવા દેતા નથી. આપણો આ જન્મ છે એ જન્મની સ્મૃતિ આપણને 5 વર્ષ સમજ ના થયા હોઈએ પછીની હોય, એની આગળની તો એ ના હોય, તો આગલા જન્મોની પણ ભગવાન દયાએ કરીને વિસ્મૃતિ કરાવે છે. કારણ કે જો આગલા જન્મો સ્મૃતિ રહે તો કોઈ જીવ જીવન જીવી જ ના શકે. આગલા જન્મોના વેર ઝેર ને મિત્રતા ને સંબંધો એ ખોળવા નીકળે. હવે કોઈ રસ્તાની અંદર રઝળતા માણસો હોય, આપણાથી થઈ એટલી 5 રૂપિયાની એને હેલ્પ આપણે કરી, પણ આપણને પૂર્વનું એવું જ્ઞાન થઈ જાય કે ગયા જન્મની આ તો મારી પત્ની છે કે આ તો મારો દીકરો છે, ઓહો ગયા જન્મમાં અમે લોકો આ જગ્યાએ આ દેશની અંદર આ ગામની અંદર આવી રીતે ફેમિલી સહિત રહેતા હતા અને કેટલું બધું આને મારા માટે કર્યું હતું, અને એ જ અત્યારે રઝળતી રઝળતી કા રઝળતો રઝળતો છોકરો અહીં રોડ ઉપર આવ્યો છે, મારો છોકરો છે. હવે એ જો એને જ્ઞાન થઈ ગયું તો આ જન્મના છોકરા રખડી જાય, અને એવા 5 જન્મનું જ્ઞાન થાય તો લાંબો થઈ જાય, કેટલાનું દુઃખ દૂર કરવા જાય અને કેટલા સંબંધો યાદ રહે. એટલે ભગવાન દયાએ કરીને ગયા જન્મો ઉપર પડદા નાખી દે છે, એક પણ જન્મનું જીવને યાદ ના રહે. તો પણ ઘણી બધી ઘટનાઓ એવી ઘટે છે. એક ગીતા પ્રેસમાં, ગોરખપુર ગીતા પ્રેસ છે, ત્યાંથી બહુ સસ્તું સાહિત્ય એ લોકો બહાર પાડે છે, ખાસ કરીને સંસ્કૃતનું, ખાસ કરીને ધાર્મિક સાહિત્ય કે લોકો સુધી પહોંચે. એટલે એ લોકો એ સંસ્થા જ એના માટે સ્થાપી છે કે એ પુસ્તક હોય 200 રૂપિયાનું પણ એ પુસ્તક બજારની અંદર વેચવા માટે એની વેચાણ કિંમત 10 રૂપિયા 15 રૂપિયા, બાકી બધાય એને મોટા મોટા ટાટા બિરલા આ બધાય મોટા મોટા માણસો હોય ને એમાં સહાય કરતા હોય કે ધાર્મિકતા લોકોમાં પ્રવર્તે. એટલે પુસ્તકો ફ્રી ઓફ ચાર્જ જેવા છે. ભાઈ શ્રીમદ ભાગવત લેવા જાઓ તો આટલું મોટું પુસ્તક હોય, અત્યારે આપણે જો એને બહાર પાડવું હોય કે શ્રીમદ સત્સંગી જીવન બહાર પાડવું હોય તો એનો કેટલો મોટો ખર્ચો થાય. ત્યાં શ્રીમદ ભાગવત 50 રૂપિયા મળતું હોય આખું ભાગવત, તો એટલું બધું ત્યાં આગળ લોકો દાન કરતા હોય એના કારણે. પણ ત્યાંથી એક પુસ્તક બહાર પડેલું છે કે પુનર્જન્મ કી સત્ય ઘટનાએ, પુનર્જન્મવાદ જે છે એની સત્ય ઘટનાઓ 2000 ઘટનાઓ એ લોકોએ લખી છે. 2000 ઘટનાઓ તારીખ સહિત, ગામ સહિત, કઈ જગ્યાએ એ લોકોને જ્યાં જ્યાં સમાચાર મળે કે આ છોકરો કે આ છોકરી જન્મી છે એને પૂર્વજન્મનું જ્ઞાન છે, એટલે થોડું 5-7-8 વર્ષને થાય સમજ ના થાય એટલે એને જઈને એનું ઇન્ટરવ્યૂ લે, એનું ઇન્ટરવ્યૂ લઈ અને જે ગામમાં પૂર્વની એ બધી વાતો કરે ને એ ગામમાં જઈને જોવે તો ઘણા છોકરા જન્મ્યા હોય એમપીમાં, એ વાત ઠેક ગુજરાતની કરે કે ગુજરાતમાં આ ગામ છે ને ત્યાં મારું આટલું ખેતર હતું, ના હતું, તે હતું, ત્યાં જઈને જોવે તો બધું જ મળતું આવે.
પાંચ વર્ષના છોકરા આવું કરે એવા 2000 ઘટનાઓ એ લોકોએ નોંધી છે એક પુસ્તકમાં, કે આ પુનર્જન્મવાદ એવું કોઈકને પૂર્વજન્મનું જ્ઞાન કોઈ સંજોગોવશાત ભગવાને મૂક્યું છે, કોઈ કારણસર મૂક્યું છે એને આખું જ્ઞાન. કેટલાક એવા હોય કે આ સૈનિકો હોય, શહીદ થઈ ગયા હોય આવા અચાનક, તો એવા એની અંદર એવી કેટલી ઘટનાઓ છે કે મારું આવી રીતે લગ્ન થયું હતું, 24 વર્ષે 25 વર્ષે હું આવી રીતે સરહદ ઉપર હું શહીદ થઈ ગયો અને પછી મારો જન્મ આ બીજી જગ્યાએ આવ્યો, પણ મારું ફેમિલી ત્યાં આગળ છે, મને આટલી ખબર છે, મારે ત્યાં જવું છે, મારે એને મળવું છે. આવી વાતો 5 વર્ષનો છોકરો કરે એટલે એના મા બાપને આશ્ચર્ય લાગે, કારણ કે ઓલા માટે તો બધું નવું છે, ઓલા માટે હજુ જૂનો ડેટા બ્લુ પ્રિન્ટ હજુ જૂની ચાલે છે એના અંદર, એટલે એને બહુ પ્રોબ્લેમ થઈ જાય જીવન જીવવાનો. આ જન્મના જે મા બાપ કે છે એની સાથેનું એટેચમેન્ટ સરખું થાય નહીં, કારણ કે ઓલું 32 વર્ષ 35 વર્ષનું એટેચમેન્ટ હજુ એની બ્લુ પ્રિન્ટ રહેલી છે અને આ તો હજુ 5 વર્ષની નવી બ્લુ પ્રિન્ટ નાખવાની છે અંદર, કે આ તારા મા છે, આ તારા બાપ છે, આ તારા મામા છે, આ તારા કાકા છે. ઓલાને 24-25 વર્ષ ન્યા મોટો થયો, એના મામા કાકા ભૂલાય તો આ કાકા મામા થાય ને, આ મા બાપ તો થાય ને, આ જન્મે એના લગ્ન કરાવો તો પત્ની તો થાય ને, ઓલી ભૂલાય તો. શ્રીજી મહારાજે આપણને ભૂલાડી દીધું છે, બહુ મોટી દયા છે, નહીં તો જો ભૂલાડ્યું ના હોય ને તો ઉપાધિનો પાર ના હોય, એટલી ઉપાધિ હોય, બોલો કેટલાનું પૂરું કરવા જાઓ. એ ભગવાને કેટલું સરસ આ બધું રચ્યું છે, આપણને આમ વિચાર આવે કે બધું છે સત્ય, છતાં પણ ભગવાન કેવું સરસ રચના કરે છે કે જેનાથી જીવ સુખી રહે અને જીવ સુખેથી ભગવાન સુધી પહોંચે. એટલે અહીં કહે છે કે ભગવાનના સંબંધે ઘણું મોટું સુખ મળે છે. હું એ કહેવા માગું છું કે જીવને આવા અનેક અનેક સંબંધો પૃથ્વી પર થયા છે, આ બ્રહ્માંડની પૃથ્વીમાં થયા હશે, બીજી બ્રહ્માંડની પૃથ્વીમાં થયા હશે, મૃત્યુલોકમાં થયા હશે, સ્વર્ગ પાતાળની અંદર જન્મ લીધા હશે, ત્યારે બ્રહ્માંડોના તમામ જીવો સાથેનો સંબંધ આ જીવે કર્યો છે. પણ આ જીવને ક્યારેય પુરુષોત્તમ નારાયણનો સંબંધ નથી થયો. એ સંબંધ આ જન્મે ભગવાને દયાએ કરીને દીધો છે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ, હું તમારા માટે તમારી સાથે સંબંધ કરવા માટે ભગવાન કે ધામમાંથી આવ્યો છું. અને એ સંબંધ જેને થઈ જાય છે એને મહા મોટું સુખ મળે છે. નાવલીના પાદરમાંથી મહારાજ નીકળ્યા તે એક બીબડીને ઊભી હતી, એને ખાલી મહારાજને એટલું કીધું, મહારાજ નજર રખ્યો, સ્વામિનારાયણ નજર રખ્યો, સંબંધ થઈ ગયો. મહારાજ કે જા નજર રાખીશું. તે સુરા ખાચરને બધા આરે ઘોડા ઉપર હતા એટલે દરબારો આમાં આગળ નીકળ્યા થોડા નાવલી ગામથી. તે મહારાજને કે મહારાજ તમે શું નજર રાખશો એના ઉપર, તમે કીધું નજર રાખીશું તો શું નજર રાખશો. મહારાજ કે નજર હું રાખશું એટલે હું તમારું જેવું કલ્યાણ થશે એવું એનું થશે. તો ઓલા બધાએ બાપુઓ કે મહારાજ અમે ઘરબાર છોડીને આખી જિંદગી રખડીએ, તમે જે ખવડાવો એ ખાઈ લઈએ, તમે જ્યાં રાખો ત્યાં રહીએ અને તમારી વાહે વાહે ફર્યા કરીએ, ઘરના કામકાજ બધા રખડી જાય બધા છોડી દઈએ, ત્યારે અમને જે પ્રાપ્તિ થાય. એ આ પાદરમાં ઊભી ઊભી આ બીબડી આટલું બોલે કે સ્વામિનારાયણ નજર રખ્યો આટલામાં થઈ જાય. મહારાજ કહે એટલામાં થઈ જાય. કેમ? મહારાજ કહે એને અમારી ઓળખાણ થઈને એને અમારો સંબંધ કર્યો. અમારા કરતાં તમારા શરીર બહુ ઊંચા અને કદાવર છે, અમારા કરતાં તમારા પાઘડાય મોટા છે ને ઘોડાય ઊંચા છે, તમારા કરતાં તમારા હાથમાં ભાલા ને બધી વસ્તુઓ છે, અમારા કરતાં તમે આ લોકમાં પ્રભાવશાળી દેખાવ એવા છો, છતાં પણ એને એવું જ્ઞાન થઈ ગયું કે આમાં ભગવાન તો આ જ છે. એને અમને કીધું સ્વામી એને નજર રાખ્યો, તમને કોઈ ના કીધું બાપુ નજર રાખ્યો એમ. એટલે અમારા સંબંધે કરીને એને અમને ઓળખ્યા, એને કરીને એના બધાય જે પાપ હશે બધાય બળી ગયા અને તમને જેવી પ્રાપ્તિ થશે એવી જ પ્રાપ્તિ એને થશે. આ મહારાજનો સંબંધનું પરિણામ. માટે ભગવાનનો સંબંધ થયો છે એ સંબંધની બહુ કિંમત સમજવી. આપણે ઘણી વખત કેવું કહીએ, ઘણા સાથે આપણો સંબંધ હોય આ લોકમાં તો આપણે બીજા કોઈ આપણને કહે ને તમે આવું કર દો તો આપણે શું કહીએ, ના ના મારે એમની સાથે સંબંધ બગડી જાય, પછી મારે એમની સાથે બહુ સારો સંબંધ છે અને તમે આવું કરવાનું કહો છો, હું જો આવું કરીશ તો મારે એ વ્યક્તિ સાથેનો સંબંધ બગડી જાય ને, અમારે તો બહુ વર્ષોનો સંબંધ છે, અમે બે નાના હતા તે દીના મિત્ર છીએ, અમારે તો એકાબીજાને ઘેર ખાવા પીવાનો પહેલેથી સંબંધ છે ને, તમે જે આ કહો છો એવું જો હું કરું એમની સાથે તો અમારે કેટલો વર્ષો જૂનો સંબંધ છે, અમારા બાપ દાદા વખતનો સંબંધ છે એ બગડી જાય.
એ સંબંધની જેમ આપણને કેવી કિંમત હોય છે કે મારે મારા મિત્ર સાથેનો સંબંધ બગડી જાય, મારે મારા ભાઈ સાથેનો સંબંધ બગડી જાય, મારે મારા બેન સાથેનો સંબંધ બગડી જાય, જો હું આમ વર્તું તો મારે દીકરા સાથેનો સંબંધ બગડી જાય, દીકરી સાથેનો બગડી જાય. એ જે જગતના સંબંધોને જાળવવા માટે આપણી જે તકેદારી છે એના દસમા ભાગની તકેદારી પુરુષોત્તમનો સંબંધ જળવાયેલો રહે એવી જો જીવ રાખે તો કામ થઈ જાય. કે જો હું આમ વર્તીશ તો મારે ભગવાન હારેનો સંબંધ નહીં રહે, જો હું આમ આમ બોલીશ તો મારો ભગવાન હારેનો સંબંધ નહીં રહે, જો હું આવું જોઈશ તો મારો ભગવાન હારેનો સંબંધ નહીં રહે. પેલા સંબંધને જાળવવામાં જીવની બહુ ખેવના હોય છે. બહુ લોકો પાસેથી આવું સાંભળવા મળશે આપણને, અને આપણે પણ ક્યારેક બોલીશું કે હું જો આવું કરીશ ને તો મારે સંબંધ બગડી જાય યાર, મને નહીં ફાવે, કારણ કે મારે સંબંધ બગડે એ મને નહીં પોસાય. તરત આવું બોલવાવાળા સમાજમાં ઘણા બધા મળે, આપણે પણ બોલ્યા હોઈએ કોઈ જગ્યાએ અને આપણને પણ કહેવાવાળા મળે, પણ કોઈ વ્યક્તિ એવું કહેવાવાળો નહીં મળે કે યાર હું આ નહીં ખાઉં, મારે મારા જારાનો સંબંધ બગડી જાય, હું આવી રીતે નહીં વર્તું, મારે ભગવાનને સાધુવારાનો સંબંધ બગડી જાય, એવું કહેવાવાળાને એવું વિચારવાવાળા બહુ નહીં મળે. ત્યાં હૈસો કરી નાખે, ભગવાનનો સંબંધ તો હવે ભગવાન તો દયાળુ છે, એ તો પાછા સંબંધ જોઈન્ટ કરી જ દેવાના છે, સાધુ તો દયાળુ છે, સંબંધ જોઈન્ટ કરી જ દેવાના છે, આવું વિચારે. પણ જો ત્યાં આવો વિચાર રહે, જેવો સમાજમાં વિચાર રહે છે એવો વિચાર જો સત્સંગમાં રહે કે હું આમ વર્તીશ તો મારા મહારાજનો સંબંધ મારે બગડી જાય, અને મહારાજનો સંબંધ બગડે ને એવું મારે કાંઈ નથી કરવું, ભગવાનની જે રૂચિ છે એવું કરીએ તો જ સંબંધ રહે ને. આપણે કોની સાથે સંબંધ રહે છે કે આપણી એકાબીજાની રુચિ જેની જાળવીએ છીએ એની સાથે આપણો સંબંધ રહે છે. જ્યાં આપણી રુચિઓ નથી જળવાતી ત્યાં ધીરે ધીરે આપણો સંબંધ પૂરો થતો જાય છે, અને ધીરે ધીરે સંબંધ પૂરો થાય છે પછી ધીરે ધીરે એકાબીજાને ઘેર આવવાનું બંધ થઈ જાય, એકાબીજાના પ્રસંગોમાં જવાનું બંધ થઈ જાય. અને પછી કોઈ પૂછે કે તમે તો પહેલાં, ભાઈ અમારે પહેલાં બહુ સંબંધ હતો પણ હમણાંનો હવે કંઈ રહ્યો નથી. એ રહ્યો નથી, એ છૂટી ગયો. છૂટી કેવી રીતે ગયો, કયું કારણ હતું છૂટી ગયો, તો કે રુચિ ભેદ થઈ, કાં સ્વાર્થ આવ્યો, કાં કંઈ લેનદેનમાં પ્રોબ્લેમ થયો, કે એક વખત એના પ્રસંગમાં તમે ગયા ને એ તમારા પ્રસંગમાં ના આવ્યા, એવું કંઈક થયું. ટૂંકમાં કંઈક અજુકતું થયું કે જે પૂર્વે સંબંધ હતો એમાં તિરાડ પાડે એવી કોઈ ઘટના ઘટી છે જેના કારણે પહેલાંનો જે સંબંધ હતો એ આજે રહ્યો નથી. પણ પુરુષોત્તમનો સંબંધ છે એને જીવની જેમ જાળવી રાખવા જેવો છે, જીવની જેમ. કારણ કે પુરુષોત્તમ નારાયણનો સંબંધ વારે વારે થતો નથી. બીજા બધા સંબંધો, મામા કાકા ફોઈ દીકરા દીકરી મિત્ર પરિવાર, એ બધા સંબંધો તો કાંઈ નહીં કરીએ ને તોય મળી જવાના છે, ફ્રી ઓફ ચાર્જ છે એ સંબંધો તો, ભગવાને ચકરડા ગોઠવેલા જ છે. એક એક જન્મ પૂરો થયો એના કનેક્શનો ગોઠવેલા હોય, આટલા મામા આટલા કાકા આટલા ફોઈઓ આટલી આ આટલું આ આટલા દીકરા આટલી દીકરીઓ ગોઠવેલું છે. બીજો જન્મ લો એટલે ન્યાની ફોર્મ્યુલા ગોઠવેલી જ હોય, આ આટલા આટલા આટલા, ત્યાં ત્રીજો જન્મ લે ત્યાં એટલા ગોઠવેલા જ હોય. એ તો બધું ફ્રી ઓફ ચાર્જ મળે. આ જન્મે કદાચ સંબંધ બગડી ગયો કોઈને, પતિ પત્નીનો સંબંધ બગડી ગયો, કાંઈ નહીં, બીજા જન્મે બીજી પત્ની પતિ મળી જ જશે. અરે એ જન્મે ને આ જન્મે મળી જાય, બીજા મળી જાય. કોઈ આજ અહીંયા આગળ આ લોકમાં કોઈ છૂટાછેડા લે છે તો એના બીજા લગ્ન થઈ જ જાય છે ને, બીજી પત્ની મળી જાય, પત્નીને પતિ મળી જાય, બધું જ એ બધું ગોઠવાઈ શકે છે. કોઈને દીકરાઓ દીકરીઓ નથી હોતા તો દત્તક લઈને પણ સંબંધ કરી શકે છે, ઘણાને બેન નથી હોતા તો કોઈકને બેન માનીને એને રાખી શકે છે, કોઈને ભાઈ નથી હોતો તો કોઈ ભાઈ તરીકે એને રાખડી બાંધીને કોઈ પણ પુરુષ એને યોગ્ય લાગે એને ભાઈ તરીકે કરી શકે છે. એ બધા સંબંધો આ લોકમાં જોઈન્ટ થવા બહુ વાર લાગતી નથી. એક તૂટ્યો તો બીજા હજાર તૈયાર છે. પણ પુરુષોત્તમ નારાયણનો જો સંબંધ તૂટ્યો તો એમાં એવું નથી કે હજાર તૈયાર છે, કારણ કે એ જેવા તો એ એક જ છે. હવે જે એક જ છે એની આરેનો સંબંધ તૂટે તો બીજો કોણ, બીજા તો અનેક છે, એના સંબંધો થઈ શકે. પણ પુરુષોત્તમ નારાયણ જેવા તો એ એક જ છે, એનો સંબંધ ભાંગી જાય તો ફરી પછી બીજો કોઈ સંબંધ કરવાવાળો મળે નહીં. કોઈ ભગવાન સરીખો છે જ નહીં કે વાંધો નહીં ચાલો એના રે તૂટી ગયો હું તો છું. ને પોલીસ થાનું હોય, એક ડીએસપીએ કામ ના કર્યું તો બીજો કે ભાઈ હું એ પોસ્ટ પર છું ચિંતા ના કરતા. મંત્રી હોય તો ઓલો મંત્રી, એક મંત્રી યારે બગડ્યું ભાઈ એ હું મંત્રી છું, હાલો કામ થઈ જશે તમારું ચિંતા ના કરતા. આમ બધું થઈ શકે.
ચાર મામા હોય અને એક મામા ના આવ્યા હોય મામેરું ભરવા તો બીજા આવે, જે કંઈ લગ્નનો વિધિ કરવા બીજા મામા થાય, ના હોય તો દૂરના ગમે તેના મામા ગોતીને લવાય, કાકા ના હોય તો ગમે તે કાકા લઈ આવાય. પણ ભગવાનમાં કંઈ હાલે છે કે હાલો ભાઈ આ ભગવાન નથી તો બીજા ભગવાન લાવો? કારણ કે ભગવાન જેવા તો એક જ છે, સ્વામિનારાયણ ભગવાન જેવા એક જ છે. કદાચ બીજા અવતારો હોય ને તો બીજા લવાય કે હાલો ભાઈ રામચંદ્રજી નથી તો કૃષ્ણ લાવો, લવાય. શિવજી નથી તો બ્રહ્મા લાવો, વિષ્ણુ લાવો. પણ ભગવાન સ્વામિનારાયણની કોઈ કમ્પેરિઝન થાય એવી નથી, કારણ કે સર્વ અવતારના અવતારી છે. માટે એનો સંબંધ કોઈ પણ રીતે જળવાયેલો રહે. એક તો આપણા થોડા શ્વાસ છે, થોડુંક જ તકેદારી રાખવાની છે. 50, 60, 70, 80 વર્ષની જિંદગી, એની અંદર પુરુષોત્તમનો સંબંધ જો જળવાઈ ગયો તો એ સંબંધ અંતકાળે બહુ કામ લાગશે. આજે તો કામ લાગે જ છે, આજે તો ભગવાન આપણી ખબર સારી રાખે જ છે. આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી, જીવન જાણું છું, આજે તો ભગવાન ખબર સારી રાખે જ છે. અન્ન વસ્ત્રની ચિંતા ભગવાન કરે જ છે. રામ પત્તર આવવાનું હોય તો બધું ભગવાનને આવે ને આપણે સુખી થઈ આવી ભગવાન તકેદારી રાખે જ છે. પણ અંધકાળે પણ આ સંબંધ બહુ કામ લાગે, આ સંબંધ બહુ કામ લાગે. માટે આ લોકના સંબંધ કરતાં પુરુષોત્તમનો સંબંધ પ્રધાન રાખવો. આ લોકના સંબંધ કરતાં પુરુષોત્તમ નારાયણના સંબંધને જાળવવાની તકેદારી વધારે રાખવી. આ લોકના સંબંધને બગાડીને પણ પુરુષોત્તમનો સંબંધ સુધારીને રાખવો. પણ એવો કોઈ આ લોકનો સંબંધ ના રાખવો કે જેનાથી પુરુષોત્તમનો સંબંધ બગડી જાય. મોટે ભાગના જીવાત્માઓ ગાફલ ક્યાં હોય છે? આ લોકનો સંબંધ જાળવવા પુરુષોત્તમનો સંબંધ. વેવાઈન ઘેર ગયા, ડુંગળી લસણવાળું બન્યું છે, હવે આને ના કેમ પાડવું ખરું? પુરુષોત્તમનો સંબંધ બગડી જાય કંઈ વાંધો નહીં, એ તો પાછા ભગવાન પાસે જઈને પગે લાગશું, એટલે ભગવાન તો દયાળુ છે, વેવાય દયાળુ નથી, એટલે ખાઈ લો. અહીંયા આગળ આ છે, કરી લો, કારણ કે અહીં તો આયા તો આવું કરવું જ પડે, ભગવાનને તો પછી સમજાઈ દેવાય. આવું જીવ માનીને પુરુષોત્તમના સંબંધને બહુ ગૌણ રાખતો હોય છે. પણ પેલા વેવાઈને કહી દે કે પોતાના સંબંધીને કહી દે, મારે પુરુષોત્તમના એનો સંબંધ છે, તમારી યારે સંબંધ થયો છે સારું છે, પણ હું તમારા યારે બહુ સંબંધ રાખું ને આ પ્રકારનો, તો મારે પુરુષોત્તમના યારેનો સંબંધ બગડી જાય, અને એમની યારેનો સંબંધ બગડી જાય એવું મને પોસાય એવું નથી. માટે તમારા યારે મારે આટલો માપનો સંબંધ સારો છે. આવું જો એકવાર કહે તો ઓલાને થાય કે ભાઈ આને તો ભગવાન પ્રધાન છે, આને અડાય એવું નથી, અને ભગવાન પ્રધાન છે એટલે આને અડાય એવું નથી, એટલે પછી કોઈ દી ફરી ના કરે. પણ જેને પહેલાંને ખબર જ પડી જાય કે આને તો બીજા બધા સંબંધ કરતાં મારો સંબંધ જ અધિક છે, તો ઓલો છોડે જ નહીં, પાછો બીજા આગળ કેપ કરીને કે એ તમે જોજો, એ તમે કહો છો એ ના કરે, પણ હું કહીશ એટલે કરશે જ એમ. પાછો કે કોક આગળ ભગવાનને ગૌણ બતાવીને કે પેલા કે ભાઈ એ તો ના ખાય ડુંગળી લસણ, હોતું હશે તમે જોજો ને હું ખવડાવું છું કે નહીં જોઈ લેજો તમે, ભગવાન કરતાં જોર વધારે કરતો થઈ જાય. પણ એક વખત મોઢું આવ્યું ત્યારે ને, પણ એક વખત જ જો મોઢું તોડી લીધું હોય કે જો ભાઈ મારે પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે, તમારો સંબંધ સાચો, તમે મારા કાકા મામા બાપા છોકરા બધુંય સાચું, તમારે જે કોઈ આપણો સંબંધ હોય બધો તમારો સંબંધ સાચો છે, પણ ભગવાનનો સંબંધ તોડીને મારે કોઈ સંબંધ રાખવાનો નથી, મારી ફરજમાં આવે બધું કરી દઈશ. તમારો લગ્ન પ્રસંગ છે, આવીને ઊભો રહ્યો છું ને, મેં આવવાનું બનતો નથી રાખ્યું ને, આવ્યો છું ને તમારા લગ્ન પ્રસંગમાં, મારે જે કરવું ઘટે કર્યું છે ને, તમને મોટા કરવા દીકરા દીકરી હોય ભાઈ તમને મોટા કરવા મેં કર્યા છે ને, તમારા પાછળ ખર્ચા કરવા ઘટે કર્યા છે ને, તમને જે જગ્યાએ જરૂરિયાત લાગી ત્યાં મેં કરી છે ને, પણ પુરુષોત્તમનો સંબંધ છૂટે એવો હું તમારો કોઈ સંબંધ નહીં રાખું, એવું તમારું કોઈ મનનું માન્યું નહીં કરું. એક વખત કહી દીધું હોય, બે વખત કહી દો, ત્રણ વખત કહી દો, ફરી ઓલો કોઈ દાડો ઈચ્છા રાખે જ નહીં કે આવું કરે, સંબંધ જ છૂટી જાય, એ ઓટોમેટિક જ એવું થઈ જાય, કોઈને કહેવું જ ના પડે. એક આપણા હરિભગત છે, તો એને ઘેર કંઈક હશે, બેબી શાવરનો પ્રસંગ હશે દીકરીનો કે દીકરાનો, ગમે તે કોઈ એના ઘરના કોઈ પ્રસંગ હશે, પોતાની દીકરી થતી હશે, પોતાના જમાઈને ઘેર હોય કે પોતાના દીકરાને ત્યાં હોય, તો પછી એ પ્રસંગને પહેલાં પછી કંઈક ભાઈ અંદર તો આપણે ડુંગળી લસણવાળું રાખવું પડે ને, આ તે બધું ચાલતું હશે એ લોકોને ડિસ્કસ, તો ઓલા ભગત કે જો ભાઈ આ તારે રાખવાનું હોય તો મને પ્રસંગમાં ગમતા નહીં, હું નહીં આવું, કારણ કે હું હરિભગત છું, એમાંય સત્સંગની અંદર 5 જણા મને ઓળખતા હોય, અને પછી આવી રીતે તમે આ કરો તો પછી
મારે કોઈ જગ્યાએ ઊભું રહેવાનું ના રહે ને મારે ભગવાન આરેનો સંબંધ ના રહે, એટલે તમારે કરવું હોય તો કરજો, હું તો ભગવાનના મંદિર જઈને ભજન કરીશ, અને જે કાંઈ તમને મારે આપવાનું હશે એ મારી એક ફરજ તરીકે હું તમને મોકલાવી દઈશ, મારે જે ભેટ મોકલવાની હશે, પણ હું મારી પ્રસંગમાં ગણતરી ના કરતા. તો એ જેને કીધું, હવે જો ઓલા સામેવાળાને આપણે ઓળખવા પડે ને કે એને જો પોતાના બાપનો કે જે કોઈ એના સસરાનો એ સંબંધ જો અધિક હશે, એને એવું હશે કે ભાઈ આને આ જોઈએ જ છે તો એ નહીં રાખે, કારણ કે એ એટલું અગત્યનું નથી, એ બધી વસ્તુ એટલી અગત્ય નહીં, જેટલો બાપ અગત્યનો છે એટલું એ ઓલું અગત્યનું છે, બાપ કરતાં જો મિત્ર વધારે છે તો તાર મારી જરૂર જ નથી, એનો અર્થ જ એ થયો ને. જો આપણે એવું કહીએ કે તું આમ કરે તો મારા પ્રસંગમાં આવવું, એક બાજુ પર આપણને એમ હોય કે હું ના હોઉં તો સારું એ તો કેવું લાગે, અને મારે તો કેમ ગયા વિના ચાલે, તો એની સામે એ વિચાર કરો કે તમને પડતા મૂકીને એનું જે ધારેલું છે બધું કરવા તૈયાર છે, તેનો અર્થ એ છે કે તમારી હાજરીની એને જરૂર જ નથી. તમારી હાજરીની જ્યારે જરૂર જ નથી તો ત્યાં હું મરવા હાજરી આપવાની, એને જરૂર જ નથી. તમે ના હો એ તો એવું કહી દે છે કે પપ્પા તમે નહીં હો ને તોય માર ચાલશે, પણ મારે જ મારા મિત્રોને સાચવવા બધું કરવું જ પડે. તેનો અર્થ શું થયો કે એને તમારી જરૂર જ નથી, તો જરૂર જ નથી તમે શું કરો જરૂરિયાત ઊભી કરો છો. આમેય તમારા આગલા જન્મના કેટલાય દીકરા દીકરીઓ પરની ગયા, કેટલાય પરની ગયા, આગલા જન્મોની અંદર કેટલાય એના સંબંધો થઈ ગયા. અરે એના સંબંધ થતા હતા ને આગલે દી આપણું મૃત્યુ થયું તોય બધાના સંબંધો પૂરા થઈ ગયા ને જીવીને લેર કરતા થઈ ગયા આગલા જન્મોના, તો આ જન્મના થઈ જ જશે. આ બધા વિચારો જેને કથા વાર્તા સાંભળી હોય, મનન કર્યું હોય, શાસ્ત્ર વાંચ્યા હોય, ચિંતન કર્યું હોય, એને આવે કે મારે પુરુષોત્તમનો સંબંધ પકડી રાખવો છે. માટે પુરુષોત્તમના સંબંધથી નિષ્કુળાન સ્વામી કે અધિક એક પણ સંબંધ નહીં રાખવાનો, એક પણ નહીં. એક જ સંબંધ છે કે જેનાથી આપણું સારું થાય છે. જેના દર્શન સારું દેવતા વળી ઈચ્છે છે રહી આકાશ, રાત દિવસ રુદિયે રહી નાથ નિરખવાયાસ. જેના દર્શન સારું દેવતાઓ આકાશની અંદર રહે છે અને આકાશમાં રહ્યા થકા હૃદયમાં એવો વિચાર કરે છે કે અમારે ભગવાનના દર્શન કરવા છે. મહારાજ ગઢપુરમાં બેઠા હતા અને મહારાજે બધા ફૂલના તોરાઓ પહેરેલા હતા, માથા ઉપર ફૂલની ટોપી પહેરેલી હતી, બધે જ આખા ફૂલના વાઘા પહેર્યા હતા. એક સાથે 200 થી 300 ભમરાઓ અચાનક આવ્યા અને મહારાજની આજુબાજુ બધે ગુંજરાવ કરવા લાગ્યા. મહારાજનું મુખારવીને દેખાય નહીં, એટલા બધા ભમરાઓ ત્યાં આગળ ફૂલ ઉપર બેસે, મહારાજની આગળ આમ જતા રહે, આખા શરીરની આજુબાજુ 200-300 ભમરાઓ ઘૂમવા લાગ્યા. એટલે પેલા કાઠીઓ બધા ગભરાયા કે આ ભમરા ક્યાંક ડંખ મારશે તો મહારાજને હોજા ચડી જશે શરીરે, એટલે એ બધાએ કાંઈક ઉપાય કરવા લાગ્યા, બળતણ લઈને નાતે ને બધું. મહારાજ કહે તમે કાંઈ હલશો નહીં, એ બરાબર છે, એને એનું કામ કરવા દો, તમે તમારે બેઠા રહો ને, કીર્તન ભક્તિ ચાલે છે ચાલુ રાખો. સંતોને કે સંતોએ કીર્તન ભક્તિ ચાલુ રાખી. પેલા ભમરાઓ લગભગ 1.25 કલાક સુધી એવી રીતે ઘૂમતા રહ્યા અને પછી અચાનક બધા આમ ભેગા થયા એક વાદળાની જેમ અને અચાનક આકાશમાં જતા રહ્યા. એટલે બધાએ મુક્તાનંદ સ્વામીને બધા પૂછવા લાગ્યા, મહારાજ આ શું હતું? મહારાજ કે આ બ્રહ્માદિક દેવતાઓને ઈશ્વરોને ઇન્દ્રાદિક બધા હતા બ્રહ્માંડના, એ બધા અમારા દર્શન કરવા માટે આવ્યા હતા, ભમરાના રૂપ લઈને આવ્યા હતા, એટલે અમારે આ ફૂલની સુગંધ પણ લેતા ગયા અને અમારા દર્શન પણ કરતા ગયા અને પાવન થઈને લોકો ગયા. માટે કે છે દેવતાઓ પણ આકાશમાં રહ્યા થકા ઈચ્છે છે કે અમારે આ ભગવાનના દર્શન કરવા છે. એવા જે ભગવાન છે એ આપણને સહેજે મળ્યા છે. સદાય સુખી સુર રહે ખાન પાનની નહીં ખોટ. સુર એટલે દેવતા, સદાય સુખી રહે, ખાવા પીવાનું કોઈ દિવસ દુષ્કાળ સ્વર્ગમાં ના પડે. દેવતાના લોકની અંદર એક પણ વસ્તુ એવી નથી કે ભાઈ આ નથી મળતી. અમેરિકામાં કેવું છે કે શું એવું છે કે જે ના મળે? ઇન્ડિયાની અંદર તમારે આ શાકભાજી જોઈએ છે તો મળે કે ના મળે, પણ અમેરિકા મળી જાય. સારામાં સારા ચોખા ત્યાં મળે કે ના મળે, પણ અહીં મળી જાય. કેટલી વસ્તુ એવી છે કે જે ત્યાં નથી મળતી પણ અહીં મળે છે. સારામાં સારી વસ્તુ ઉગી હોય ત્યાં અને આવી જાય અમેરિકામાં, મિનિસ્વર્ગ છે.
અમેરિકા, લંડન, કેનેડા આ બધા મિની સ્વર્ગો કહેવાય, ઓસ્ટ્રેલિયા, બધા વિદેશો, ત્યાં બધું મળી જાય છે. એવી રીતે કોઈ વસ્તુની ખોટ નથી. સદાય સુખી સુર રહે ખાણ પાનની નહીં ખોટ, પણ દિન બંધુના દર્શન વિના માને અભાગી મોટ. ખાવા પીવાની ખોટ નથી, આ એને વૈભવ તો બહુ છે, પણ ભગવાનના દર્શન વિના એ પોતાની જાતને અભાગી માને છે કે બહુ મોટા અમે અભાગ્યા છીએ કે ભગવાનના દર્શન અમને થતા નથી. દેવતાઓ પણ મનુષ્ય જન્મને ઈચ્છે છે. શ્રીમદ ભાગવત એમ કહે છે કે દેવતાઓ પણ મનુષ્ય જન્મને ઈચ્છે છે, કારણ કે મનુષ્ય જન્મથી જ મોક્ષનું કાર્ય થઈ શકે છે, બીજા કોઈ જન્મમાં થતું નથી. એટલે દેવતાઓ પણ મનુષ્ય જન્મને આ મૃત્યુ લોકને ઈચ્છે છે. એવો ભગવાનના દર્શન છે, એવા ભગવાનના દર્શન છે જેને દેવતાઓ પણ એમ માને છે કે અમને બધુંય મળ્યું છે, પણ ભગવાનના દર્શન નથી મળ્યા તો અમે અભાગ્યા છીએ. વળી કઈ કવસે છે વનમાં તજી સરવે સુખ સમાજ, શીત ઉષ્ણ સહન કરે તે હરિદર્શન કાજ. કેટલાક વનમાં રહે છે, કેટલાક એવા છે કે બધું સુખ છોડી દે છે, શીત અને ઉષ્ણને સહન કરે છે. શાના માટે? ભગવાનના દર્શન માટે, કે કદાચ મને ભગવાન મળી જાય. દર્શન દ્યોગન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, મન મંદિર કી જ્યોત જગા દો ઘટ ઘટ વાસી રે. મંદિર મંદિર મૂરત તેરી ફિર ભી ન દેખી સૂરત તેરી, યુગ બીતે ન આઈ મિલન કી પૂરન માસી રે. દર્શન દ્યોગન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. કોઈ વનમાં જાય, કોઈ જંગલમાં જાય, પણ તોય ભગવાનના દર્શન થતા નથી. ભગવાનના દર્શન જેને મળી જાય એના બહુ મોટા ભાગ્ય છે. તો એમ થાય કે ભગવાનના દર્શન એ ભગવાન બોલતા ચાલતા મળે તો જ દર્શન કહેવાય? ના, ભગવાન ભલે બોલતા ચાલતા ન મળ્યા હોય, અર્ચા સ્વરૂપે મળ્યા છે, પણ અષ્ટ પ્રકારની પ્રતિમા અને મારા સંત પ્રથમ પ્રકરણનું 68મું વચનામૃત. અષ્ટ પ્રકારની પ્રતિમા એટલે 8 પ્રકારની ભગવાનની મૂર્તિ, પાષાણની, લાકડાની, ચિત્રામણની, કાચની, મનીમય, મનોમય, એવી અષ્ટ પ્રકારની જે મૂર્તિ અને 9મી મારા સંત, એમાં હું અખંડ નિવાસ કરીને રહું છું. આ જે અષ્ટ પ્રકારની પ્રતિમા અને 9મા જે સાધુ એટલે 9 પ્રકારની મૂર્તિ થઈ, એની અંદર જે ભગવાનને નથી જોઈ શકતો અથવા તો ભગવાનને નથી સ્વીકારી શકતો અથવા ભગવાન જ મને આ વાત કરે છે ને ભગવાનના જ મને આ દર્શન થાય છે એવું જ્યારે અર્ચા સ્વરૂપો પાસે નથી સ્વીકારી શકતો ત્યારે એને પ્રથમનું 68મું નાસ્તિક કહે છે. એ નાસ્તિક છે, એ નાસ્તિક છે. જીવનો કેવો સ્વભાવ છે કે માની લો આ ઘનશ્યામ મહારાજ છે, એ ઘનશ્યામ મહારાજની આપણે રોજ આરતી કરીએ છીએ, રોજ થાળ ધરાવીએ છીએ, તમે બધા થાળ લઈને આવો છો, થાળ ધરાવીએ છીએ, દર શનિવારે બહેનો બનાવે થાળ ને ભગવાનને થાળ ધરાવીએ છીએ. આ બધી ઘટનાઓ આપણે રોજ ભગવાનના દર્શન થાળ આદિ કરીએ છીએ. આપણને ચોક્કસ એમ છે કે આપણે ભગવાનની જ આરતી કરીએ છીએ, ભગવાનને થાળ ધરાવીએ છીએ, ભગવાન માટે જ બધું કરીને લાવીએ છીએ, બધું જ છે. પણ માની લો કે ભગવાન સિંહાસનમાં બેઠા છે, અત્યારે આ ધનુર્માસનો થાળ આપણે ધરાવ્યો, એમાં તમારી પાસે થાળ આવ્યો ત્યારે તમે જે લઈને આવ્યા હતા એ ઓછું થઈ ગયું, તો શું થાય? ભગવાન પ્રત્યે કેવો થાય ભાવ? વધે. ચાલો એ ઓછું થઈને ત્યાં આવ્યું, કદાચ એમ થાય કે સંતો નહીં જમી ગયા હોય થાળ લેતા, ચાલો એ થાળ અહીં છે, ભગવાન આગળ થાળ છે, પડદો ખોલ્યો તમારા દર્શન માટે અને ભગવાન આમ જમતા દેખાયા, ભગવાને એવા દર્શન કરાવ્યા,
મહારાજ કે મારા ભક્તોને મારે એવા દર્શન કરાવવા છે કે આમ જમે, તો ભગવાનનું મહાત્મ્ય આપણને થોડુંક વધી જાય. એ જ ભગવાન છે, ભગવાન તો ભગવાન જ છે, એમાં કશું વધ્યું નથી, એમાં કશું ઘટ્યું નથી. માલિક છે, એની ઈચ્છા પડે તો હાથ હલાવતા પણ દેખાય, એની ઈચ્છા પડે તો વસ્તુ ઓછી કરેલી પણ દેખાડે, અરે એની ઈચ્છા થાય તો વસ્તુ વધારીને પણ આપે. તમે 5 બટકા લાવ્યા હોય ને તો 6 બટકા આપી દે, એની ઈચ્છા થાય. માલિક છે, એનો કોઈ માલિક નથી. એને કેવી રીતે વર્તવું એ એની ઈચ્છાની વાત છે, એને કેવી રીતે વર્તવું એને, એ માલિક છે, ભગવાન છે. પણ એ આવી રીતે વર્તે તો ભગવાન, ને આવી રીતે ના વર્તે તો ભગવાન નહીં એવું ના કહેવાય. એ તો ભગવાને ભગવાન. હમણાં જ નરેન્દ્રભાઈ મોદી એમનો એક નાનો વિડીયો કોઈ બહાર પાડ્યો હશે કે આમ પેલું કોઈક જગ્યાએ કંઈ પૂજન કરતા હતા અને એના હાથની અંદર પેપર લૂછવા માટે કોઈકે આપ્યું એમના હાથમાં, તો હાથ લૂછી અને પેપર બાજુવાળો ચાકર હોય એને દેવાનું હોય કે એ લે, પણ પેલો થોડો દૂર ઊભો હશે જે એનો બોડીગાર્ડ હશે જે કંઈ, તો એને આમ એને જાતે લૂછીને, આ તો આમ સાદા વ્યક્તિ જ છે એટલે એને લૂછીને પોતાના ખિસ્સામાં નાખી દીધું કાગળ, ઓલો હાથ ધરીને ઊભો રહ્યો આમ, બરાબર આમ બાજુમાં આગળ જઈને નહીં, એટલે આ જે લૂછવાવાળા વ્યક્તિ હોય એને ખબર ના પડે કોઈ ઊભું છે એમ. પણ એને પોતે ચાકર ખોળ્યો નહીં, હાથ લૂછ્યો પછી એને આમ નોકરના ખોળ્યો કે હું કોઈ નોકર હોય તેને આપી દઉં, એને કાંઈ ખોળ્યું નહીં, કોઈ અરે વાતચીત કરતાં કરતાં હાથ લૂછ્યો અને એને એમ થયું કે હવે બસ આ કાગળ મારે નાખવાનું છે, પણ અત્યારે કોઈ મારી આજુબાજુનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ કદાચ મારાથી દૂર લાગે છે, તો એને પોતાના ખિસ્સામાં નાખી દીધું. એ પછી તે કહી શકે ને કે કંઈ બી સ્વચ્છતા રાખો, એને લૂછીને જમીન પર ના નાખ્યું. એને નાખ્યું હોત તો એની આજુબાજુ 10 નોકરો છે કે કોઈ લઈ લેત, નીચે નાખ્યું હોત તોય લઈ લેત, એને આમ 2 મિનિટ પકડી રાખ્યું હોત તોય કોઈ હાથમાંથી લઈ, પણ એને આમ સામે જોયું તો સામે એકેય નોકર ના દેખાયો, હતા બધા પાછળ હતા સાહેબની, તો ઓલે પાછળ આમ હાથ ધર્યો પણ આમને કંઈ દેખાયું નહીં કે આને હાથ ધર્યો, એને પોતાના ખિસ્સામાં નાખી દીધું કાગળ. તો એક ખિસ્સામાં કાગળ નાખી દીધું તે પ્રધાનમંત્રી મટી જાય, બાકી ખિસ્સામાં સામાન્ય માણસ હોય એ પોત કચરો છે, છે તો ખરેખર કચરો, કારણ કે પેલા કંકુથી પૂજન કર્યું એના હાથ લૂછવા માટે આપેલું કાગળ છે, તો એ કાગળ થઈ ગયો કચરો. એ કચરાને દેશનો પ્રધાનમંત્રી પોતાના ખિસ્સામાં નાખી દે છે તો એ શું પ્રધાનમંત્રી મટી જાય? ના મટે. શું એની સત્તા મટી જાય? એને કોઈ એવું કે ભાઈ તો સામાન્ય માણસ હોય તો જ ને, ખિસ્સામાં કોને નાખવું પડે, આટલા ચાકરો છે તો એ ખિસ્સામાં નાખે છે, સામાન્ય હોય તો જ નાખે ને, સામાન્ય માણસ રોડ પર નાખે, હારો વ્યક્તિ જ ખિસ્સામાં નાખે, સામાન્ય વ્યક્તિ છે ને એ બધું રોડ પર નાખતો જાય, મંદિરમાંય નાખતો જાય, ધ્યાન રાખો મંદિરમાં નાખતા જાય, સામાન્ય વ્યક્તિ નાખી શકે, કોઈ મોટો વ્યક્તિ હોય ને એ બધું વ્યવસ્થિત રાખે, તો એને પોતાના ખિસ્સામાં નાખ્યું. પછી તો આપણને લાગે કે કહી શકે ભાઈ દેશને સ્વચ્છ રાખો એમ, એને કહેવાનો અધિકાર છે, કહી શકે, પ્રજા સમજે ના સમજે, કોઈ વ્યક્તિ સમજે કે ના સમજે, પણ એને કહેવાનો અધિકાર છે, કારણ કે એવી રીતે જીવે છે તો કહી શકે. અને તો સહેજે કંઈ એની માટે કંઈ પહેલેથી પૂર્વ આયોજન ન હોય કે તમારો વિડીયો ઉતારશું ના થશે, તો સહજ જ જીવનમાં દેખાઈ આવે કે આ વિડીયો આમ જ છે, તો એ સહજ. આજે પેલું અહીં છોકરાઓનું પ્રેઝન્ટેશન કર્યું ત્યારે ગુરુજી ઓલું આ બેથેલ હોલમાં પેલું કુંડું હટાવીને આમ મૂકતા હતા, પેલો વિડીયો હતો કે સાદડી પાથરી પરમ પૂજ્ય રામકૃષ્ણ સ્વામી માટેના કુંડું આમ વચ્ચે નડતું હતું, તો ગુરુજીએ અમને કોઈ સાધુને કે કોઈ સ્વયંસેવકને ના કીધું કે આ કુંડું વ્યાસપીઠેથી હટાવીને બાજુ પર મૂકો, એમના હાથે જ હટાવીને બાજુ પર મૂક્યું. તો એ કાંઈ એની માટે કોઈ સ્પેશિયલ એવું નહોતું કે ભાઈ વિડીયો ઉતરે છે ને વિડીયો ઉતારવાનો છે એટલે આપણે ખસાડીને મૂકીએ, એ સહજ. અમુક વ્યક્તિત્વમાં બધું એ સહજ હોય છે કે એ કરી શકે, એટલી ઊંચાઈ ઉપર ગયા. તો એવું કંઈ ગુરુજી એક નાનામાં નાનો જે એક હરિભગત સ્વયંસેવક તરીકે યુવાન જે સેવા કરે એ પોતાની જાતે કુંડું હટાડી દીધું તો એ ગુરુજી મટી જાય? ના મટે. એ તો જે પદ છે એમનું એમ જ રહેવાનું. પણ કહેવાનો અર્થ એ છે કે ભગવાનનું મહાત્મ્ય એવું છે કે એના જે દર્શન કરે એને કરીને દેવતાઓ પણ જેના દર્શનને ઈચ્છે છે ને એ દર્શનથી જે ફળ થાય છે એ ફળનું વર્ણન ન કરી શકાય. એ દેવતાઓ આવડા મોટા છે તો પણ ભગવાનના દર્શન માટે તલપે છે, ભગવાનના દર્શન કરવાની એને ઈચ્છા થયા કરે છે. ભગવાનના મહાત્મ્યના દર્શન માટે કેટલાક વનમાં જઈને ઠંડી ને ગરમી સહન કરે છે તોય ભગવાનના દર્શન થતા નથી.
એ ભગવાનના દર્શન આપણને બેઠા થાય છે, ખાતા પીતાને હિંડોળે હિચકતા થાય છે. ભગવાન તો એના એ જ છે, પરંતુ જીવનો એક એવો સહ સ્વભાવ છે, થોડો ચમત્કાર જોયો તો ભાવ વધી જાય. હરિકૃષ્ણ મહારાજે કહ્યું, વૃતાલય સે ભગવાન જયતિય સાક્ષાત, હું સ્વયં હરિકૃષ્ણ રૂપે વર્તાલમાં બિરાજમાન છું, આવું મહારાજે કીધું. હવે એ હરિકૃષ્ણ મહારાજ પાસે વર્તાલમાં હજારો જાય, દર્શન કરે, ઘણો આનંદ થાય, બહુ ભાવથી દર્શન કરતા હોય, પણ હરિકૃષ્ણ મહારાજ પગથિયા ઉતરીને હાર આપે તો ઓર વધી જાય ભાવ, તો ઓર વધી જાય. પણ એવું નથી, ભગવાન તો એના એ જ છે, દર્શન કરવાથી એ જ સુખ આવવું જોઈએ, એટલું જ વિચારવાનું, એ માલિક છે, એને મને કેટલો અનુભવ કરાવવો, કેવો કરાવવો, એ તો એના હાથની વાત છે. એ માલિક છે, એનો કોઈ માલિકનો કોઈ માલિક નથી. પણ મારે તો જેવા ભગવાન હાલતા ચાલતા બોલતા હોય અને મને જેવો ચમત્કારથી ભાવ થાય, એવી જ એ જ મૂર્તિ આ છે, એ ચમત્કારી મૂર્તિ જ આ છે, અચરજકારી મૂર્તિ જ આ છે. એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ જીવન જાણું છું. નિષ્કુળાન સ્વામી એવું ના કીધું કે ભાઈ તમે પાછળવાળા એવું ગાજો કે મળ્યા તા, મળ્યા છો મને આજ. નિષ્કુળાન સ્વામી કે આ કડી તમે ગાઓ, કારણ કે મળ્યા જ છે તમને, અર્ચા સ્વરૂપે મળ્યા છે, મનુષ્ય આકારે મળ્યા હતા. અર્ચા જો, જેને પ્રતીતિ નથી આવતી ને, જેમ અત્યારે અર્ચા સ્વરૂપે છે મહારાજ, મૂર્તિ સ્વરૂપે છે, અને માનો કે મહારાજ થોડા હલે, ચાલે, કશું ચલાવે, અથવા તો કંઈક લે, અથવા કંઈક એવો પ્રકાશ બતાવે, તો તરત આપણને એમ થાય, ઓહો ઓહો બહુ ચમત્કારી એમ થયું. તો મહારાજ મનુષ્ય આકારે હોય ને ત્યારે સામાન્ય માણસની જેમ વર્તતા હોય ને, તો એ જ સેમ પ્રોબ્લેમ જે અત્યારે અર્ચા સ્વરૂપમાં થાય, ભગવાન છે પણ કંઈ તેજ ભેદ તો બતાવતા નથી. આમ તો બીમાર થઈ ગયા હતા, હમણાં બે દિવસ પહેલાં તાવ આવ્યો હતો, ખબર છે તમને, બે વૈદ્યોને બોલાયા તોય કંઈ હરખા હાજા થતા નહોતા. હમણાં ઝાડા થઈ ગયા હતા, તે તો આપણને ખબર નથી, ઓરડાઓ બંધ કરીને કેટલા ઝાડાના છાંટા બધે દિવાલો, આખી દિવાલો ધોળાઈ દાદા ખાચરની. ખબર નહીં લોકો ભગવાન કહે છે પણ આવું તો ના હોય. ભગવાન હોય તો આવું હોય, આવું થાય મનુષ્ય આકારે હોય તોય, પણ પાછા ભગવાન કાંઈ ચમત્કાર બતાવે તરત પાછું થાય, ના ભગવાન છે એમ. મનુષ્ય આકારે હોય, અર્ચા સ્વરૂપે હોય, સંત સ્વરૂપે હોય, બધાય સ્વરૂપોમાં જો બુદ્ધિ ઠેકાને ના હોય તો પ્રોબ્લેમ બધે થાય. હાલતા ચાલતા મળે તોય થાય, અર્ચા સ્વરૂપે મળે તોય થાય, ને સંત સ્વરૂપે મળે તોય થાય. માટે ભગવાનના દર્શન મળ્યા છે એને બહુ મોટા ભાગ્ય સમજીને ભગવાનના દર્શન કરવા. એવું મહાત્મ્ય દર્શનનો તેહ એક શ્રી હરિનો હોય, બીજાના દર્શનનું મહાત્મ્ય ન જાણે કોય. એક ભગવાનના દર્શનનું મહાત્મ્ય છે, બીજાના દર્શનનું કોઈ મહાત્મ્ય નથી. ભગવાનના દર્શન અર્ચા સ્વરૂપમાં ભગવાનના દર્શન, સંતની અંદર ભગવાનના દર્શન, ભક્તમાં ભગવાનના દર્શન. આપણે બધાને એકાબીજાને બધા કે જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ શું છે કે સામેના હૃદયમાં રહેલા ભગવાનને આપણે વંદન કરીએ છીએ, જય સ્વામિનારાયણ. એટલે સામેના ભક્તના હૃદયમાં આપણે ભગવાનને જોઈએ છીએ. જય સ્વામિનારાયણનો અર્થ એ થાય છે, સ્વામિનારાયણનો જય હો, સ્વામિનારાયણનો જય હો. પેલા મહારાજા કોઈ હોય તો પેલા નથી કહેતા મહારાજાની જય હો, મહારાજા બેઠા હોય ત્યારે જ પેલો છડી પોકારે ને, ઘણી ખમ્મા કરીને. એમ આપણે જય સ્વામિનારાયણ જે કહીએ છીએ ને એકાબીજાને, એનો અર્થ એ થાય છે કે સામેના હૃદયમાં મહારાજ બેઠા છે, એ મહારાજનો આપણે એક સેવક તરીકે જય પોકારીએ છીએ ને કહીએ છીએ જય સ્વામિનારાયણ. એમ સ્વામિનારાયણનો જય હો એ સામેનાના હૃદયમાં ભગવાનને જોઈને કહીએ છીએ. એટલે ભગવાનના દર્શન જેને મળે છે એના બહુ મોટા ભાગ્ય છે. ભગવાનના મહાત્મ્યના દર્શન, દર્શનનું મહાત્મ્ય છે, બીજાના દર્શનનું મહાત્મ્ય નથી. એવું દર્શન જેને થયું ગયું તેનું પ્રજળી પાપ, એવું દર્શન જેને થયું એના બધાય પાપ બળી ગયા. મહુધાનો બ્રાહ્મણ ઈશ્વર હતો, એને બ્રહ્મરાક્ષસ વળગ્યો હતો. તે ભક્તો બધા મહારાજ પાસે લઈ આવ્યા એને. તે રાક્ષસ ભણેલો હતો, બ્રહ્મરાક્ષસ એટલે બ્રાહ્મણમાંથી થયેલો. શ્લોક બધા આવડે, તે શ્લોક બોલવા લાગ્યો. તે મહારાજ કે કોણ શ્લોક બોલે છે? હરિભક્તો કે મહારાજ બ્રહ્મરાક્ષસ બોલે છે, તે આને વળગ્યો છે.
મહારાજ કે મારી પાસે લાવો. તે મહારાજે દ્રષ્ટિ કરી, તે હોંકારો કર્યો, તે બોલતો બંધ થયો. મહારાજ કે તું કોણ છે? ત્યારે કે તમારે શું કામ છે? મહારાજને કે તમારું શું કામ છે, હું કોણ છું? મહારાજ કે તું નીકળી જા. ત્યારે રાક્ષસ કે આ ક્યાં તમારો સત્સંગી છે? મહારાજ કહે નહીં હોય તો કરીશું, નથી અમારો આ ઈશ્વર સત્સંગી, પણ અમે એ ઈશ્વરને સત્સંગી કરીશું. પછી મહારાજે ભૂતવાળાને વર્તમાન ધરાવ્યા. આ તો ભગવાન કરીએ કે ભૂત હોતા વર્તમાન ધરાવ્યા. તે ઢીલો પડ્યો. મહારાજ કે નીકળી જા. તે કહે ક્યાં જાઓ? મહારાજ કે આ સંન્યાસી દેવાનંદમાં જા. ત્યારે તે કહે તેમાં જાઓ તો બળી જાઓ. દેવાનંદ દંડી હતા. અરે એમાં જાઓ તો બળી જાઓ. મહારાજ કે અમારા પરમહંસોમાં જા, અમારા સાધુઓમાં જા. તો કહે તેમાં જાઓ તો જીવતો જ ના રહું અને બાળી નાખે. મહારાજ કે ત્યારે વડમાં રહીશ, આ વડનું ઝાડ છે એમાં રહીશ. ત્યારે તે કહે જ્યાં આવી સંત સભા થાય ત્યાં મારાથી કેમ રહેવાય? આ વડલા નીચે તમારા સાધુ બેહે છે, એટલે અહીં મારથી ના રહેવાય. ત્યારે મહારાજ કે તારે ક્યાં રહેવું છે? તો તને ક્યાં રહેવું ગમે બોલ. ત્યારે તે બોલ્યો તમારા સ્વરૂપનો જેને પૂરો નિશ્ચય ના હોય અને સ્વામિનારાયણ ભગવાન હશે કે નહીં હોય અને વર્તમાન પૂળા પાડતા ના હોય તેમાં કહો તો જઈને રહો. એ જગ્યા મન ફાવશે, કારણ કે એના બળતરા ના થાય ને. ત્યાં આગળ બધું મનમાન્યું થાય, બળે જ નહીં. ત્યારે મહારાજ બોલ્યા સાંભળો સર્વે. ભાઈ મહારાજે સભામાં કીધું બધાએ સાંભળો, આ ભૂત તમારામાં આવવાનું કહે છે. એટલે મહારાજે કહી દીધું કે જે નિશ્ચયમાં કાચા પોચા હોય અને વર્તમાનમાં કાચા હોય એમાં આવવાનું કહે છે, માટે અમારા વર્તમાન ના પાડતા હોય તેમાં ભૂત કે બ્રહ્મ રાક્ષસને મોકલીએ છે. પછી બાઈઓ બોલ્યા, સ્ત્રીઓમાં થોડો વધારે છે ગોબરવાળો. તે બાઈઓ બોલ્યા તમારા વર્તમાન બરાબર ખટકો રાખીને પાડશું ને તમારો નિશ્ચય પણ બરાબર રાખીશું. કોઈ જગ્યાએ દોરો ધાગો કરાવવા નહીં જઈએ, કોઈ ચુંદડીઓ નારિયેળની માનતા કરવા નહીં જઈએ. એક જ ભગવાન સ્વામી નારાયણ સિવાય બીજે ક્યાંય પ્રતીતિ નહીં રાખીએ અને વર્તમાન તમારા બરાબર પાડીશું. રજસવલા ધર્મ આદિક બધું પાડીશું, પણ કૃપા કરીને બ્રહ્મ રાક્ષસ અમારી પાસે મોકલશો નહીં. પછી મહારાજે બ્રહ્મ રાક્ષસને શ્રાપમાંથી મુક્ત કરીને બદ્રિકાસનમાં તપ કરવા મોકલ્યો. આટલું કામ થઈ ગયું, પાપ બાળી નાખ્યા, નહીં તો એનો છૂટકો ક્યારે થાત? બોલો. એકવાર જેતલપુરમાં મહારાજે વડ નીચે સભા કરી. તે ખાખી રસ્તામાં જતો હતો, અતિ રીસથી મહારાજ સામું જોઈ રહ્યો. ખાખી બાવો જતો હતો પણ રીસ ચડી, કા સ્વામિનારાયણે ખરો પંચ ચલાવ્યો છે. સામું જોઈને મહારાજ અમે બરાબર રીસ ચડીને એને જોઈ રહ્યો. તે જોતા જોતા ચાલતો થયો. ઓથ આવી ત્યાં લગી જોયું. જ્યાં સુધી ઓથું ના આવ્યું ત્યાં સુધી જોજ કર્યું મહારાજને. આવે નહીં ઘણી ઉપર, ઘણા ઉપર ગુસ્સો ચડે. એક બાજુ પર એમ કરે કે એનું મોઢું જોવું જ નથી હારાનું, પણ જોઈ રાખે શું? એનું મોઢું જ જોવે. જેની ઉપર ખાર ચડ્યો હોય ને, શું કે એનું મોઢું જ નથી જોવું, પણ એનું મોઢું જાણી જોઈને વારે વારે જોઈ રાખે. એ જોવે એટલો ખાર વધારે ચડે, એનો રસ આવે. કારણ કે ક્રોધનો પણ એક રસ છે. જેમ કામ લોભ બધાનો રસ છે ને, એમ ક્રોધ માનસા માટે કરે છે. જેમાં રસ ના આવે ને એમાં કોઈ દી વ્યક્તિ પગ ના ભરે, પણ ક્રોધમાં પણ એને રસ ચડે છે. જેટલો ક્રોધ સામેવાળાને જોવે એટલો વધારે ચડે, અને જેટલો ક્રોધ ચડે એટલો રસ કેવો આવે? વધારે આવે. એનો અહંકાર વધે, અહમનો રસ આવે. પછી પછડાય ત્યારે ઢીલો થાય, પણ એક વખત તો કરી જ લે. તે મહારાજ કે એ વિરોધી ખાખીને અતિ રીસે કરીને અમારી મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ છે, હવે મરીને ઇન્દ્ર થશે. મરીને ઇન્દ્ર થશે, આ ભગવાનનો પ્રતાપ. બોલો. આવી રીતે રીસે કરીને જોવે તો ઇન્દ્ર થતો હોય. તો આપણે તો પ્રેમે કરીને ભગવાનના દર્શન કરીએ છીએ. ઇન્દ્ર આદિકની પદવીઓ તો ભગવાન કે સહેજે તમને મળે, પણ આપણે તો એ કાંઈ જોતું નથી. આપણે તો ભગવાનના મુક્ત થવું છે. એવું દર્શન જેહને થયું ગયું તેનું પ્રજળી પાપ, જીવન મુક્ત તેહ સહી છતે દેહે એહ છાપ. જેને ભગવાનના દર્શન થયા એના બધાય પાપ બળી ગયા છે, તો જીવન મુક્ત છે, જીવતા જ મુક્ત છે. છતે દેહે છાપ, છતે દેહ આ શરીર હોવા છતાં પણ નિષ્કુળાન સ્વામી કે સિક્કો વાગી ગયો, ગેરંટી છે કે છતે દેહ મુક્ત જ છે, કારણ કે એને ભગવાનના દર્શન થઈ ગયા છે. ભગવાનના દર્શન જેવા છે એવા જેને એકવાર થઈ ગયા ને એનું કામ પૂરું થઈ ગયું. જેવા છે એવા કરવાના છે દર્શન.
બ્રહ્મ મહલનો બારનો મેલ્યું ઉગાડીએ હને કાજ. એવા દર્શન કોને થયા કહેવાય? કે જેને જ્યારે દર્શન કરે ત્યારે પોતાના દેહનું ભાન ભૂલાઈ જાય, આજુબાજુનું બધું ભૂલાઈ જાય, હું કોણ છું એવું ભૂલાઈ જાય, એવા જે દર્શન, એ દર્શન જ્યારે થયા ત્યારે જીવન મુક્ત થઈ ગયો, બધું ભૂલાઈ જાય. ને બ્રહ્મ મહોલનું બારનું મેલ્યું ઉગાડીએ હને કાજ, નિષ્કુળાનંદ નિર્ભય પદ પામશે એ ભક્ત રાજ. જેને ભગવાનના દર્શન અહીં કર્યા, ભગવાનનો સંબંધ જાળ્યો, બ્રહ્મ મહોલનું બારનું એના માટે ખુલ્લું છે, નિષ્કુળાનંદ સ્વામી કે નિર્ભય પદ એવો ભક્ત રાજ જે જે છે, જેને ભગવાનને દિલથી ભગવાનનો સંબંધ જાળ્યો, ભગવાનના દર્શન કર્યા, ભગવાનને થાળ ધરાવ્યા, ભગવાન માટે સેવા કરી, એવા જે ભગવાનના ભક્ત છે એ બધાય માટે બ્રહ્મમહોલનો દરવાજો ખુલ્લો છે, આવું નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતામાં કહે છે. માટે આપણને ભગવાનની સેવા મળી, દર્શન મળ્યો, ભગવાનના સંબંધ મળ્યો, ભગવાનના સંતો ભક્તોના દર્શનને સંબંધ મળ્યા, ભક્તોનો સંબંધ દર્શન મળ્યા, એના બળે હંમેશા નિષ્કુળાનંદ સ્વામી કે બળિયા રહેવું, બ્રહ્મમહોલનો દરવાજો આપણી માટે ખુલ્લો જ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.